જો આપણે ભણતા કે એસ્ટરીકરણની પ્રક્રિયાઓ. હવેનો નેક્સ્ટ જે ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે છે ઈ આલ્કોહોલ સંયોજનના કાર્બન કાર્બન ઓક્સિજન સેવા બંધ રૂપે છે. એટલે આલ્કોહોલની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ભણી ગયા કે આલ્કોહોલની અંદર બે પ્રકારની પ્રક્રિયા છે, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર આપણે ખ્યાલ છે કે OH બંધ થતો અને ઇલેક્ટ્રોન અનુરાગી અંદર CO બંધ થતો. એટલે આલ્કોહોલની અંદર બે પ્રકારની પ્રક્રિયા જોવા મળતી હતી, OH બંધની અને CO બંધની. એટલે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો કયો બંધ તોડવાનો છે? CO બંધ છે એ તોડવાનો છે. તો અહીંયા આપણે ખ્યાલ છે કે આલ્કોહોલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો CO બંધને તોડે છે, એટલે કે CO બંધ જે છે એ તૂટે છે. તો આપણે આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર જોઈ તો સૌથી પહેલા તો આલ્કોહોલ જે છે બરોબર, એમાં મોટા ભાગની પ્રક્રિયાઓ છે કે જેની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ શું થાય, તૂટે છે. પણ ફિનોલ ની અંદર માત્ર ફિનોલ છે એ એક જ પ્રક્રિયા છે. ફિનોલ જે છે એમાં એક જ ઝિંક સાથે પ્રક્રિયા કરવાથી કયો બંધ તૂટે છે? CO બંધ તૂટે છે. એટલે આલ્કોહોલ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, જ્યારે ફિનોલ ની અંદર જ્યારે ફિનોલ છે એની તમે ઝિંક સાથે પ્રક્રિયા કરો એટલે કે ZN સાથે પ્રક્રિયા કરો ત્યારે જ માત્ર એની અંદરથી કયો બંધ તૂટે છે? CO. તો સૌથી પહેલી વખત આપણે પ્રક્રિયા આલ્કોહોલમાં મોટા ભાગની પ્રક્રિયાઓ માં CO1 ઉડે છે. જ્યારે ફિનોલમાં માત્ર જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા કરો ત્યારે જ કયો બંધ તૂટે છે? CO બંધ. હવે આપણે એની અંદર જોઈ તો પહેલી પ્રક્રિયા જેને કહેવાય હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલી પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ ની કરશું. કોની સાથે? હાઇડ્રોજન હેલાઇડ સાથે. સૌથી પહેલા હું પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા ROH ની કોની અંદર કરીશ? તો કે હાઇડ્રોજન હેલાઇડ એટલે શું કહેવાય? HX. એની અંદર પ્રક્રિયા કરીશ ત્યારે HX અહીંથી OH એટલે શું દૂર થઈ જશે? H2O અને સામે શું બનશે? આલ્કાઇલ હેલાઇડ. તો પહેલી પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો ઈ જે છે એમાં હાઇડ્રોજન હેલાઇડ ની પ્રક્રિયા આપણે કોની અંદર કરીએ? આલ્કોહોલ સાથે. હવે આ પ્રક્રિયાને આધારે વિદ્યાર્થી મિત્રો તમે છે એ આલ્કોહોલ જે છે બરોબર એનો HCl સાથેનો પ્રતિક્રિયાત્મકનો ક્રમ તમે નક્કી કરી શકો. એટલે આલ્કોહોલ છે આલ્કોહોલ ત્રણ પ્રકારના આવે છે, પ્રાથમિક દ્વિતીય અને તૃતીય. તો ત્રણેય ત્રણ આલ્કોહોલ છે એ HCl સાથે એક જ સરખી પ્રતિક્રિયાત્મકતા આપતા નથી, એટલે એક જ સરખી ઝડપથી પ્રક્રિયા કરતા નથી. તો જ્યારે આલ્કોહોલ જે છે એની તમે HCl સાથે પ્રક્રિયા કરશો ત્યારે ત્રણેય ત્રણ આલ્કોહોલની પ્રક્રિયા છે એની ઝડપ કસોટી ઝડપથી
એટલે કે જેની અંદર ગુંગળો ઉત્પન્ન થાય, એટલે કે જેની અંદર દ્રાવણ છે એ એકદમ તમને પારદર્શક જોવા ન મળે, એટલે કે ધુંધળા પણ જોવા મળે છે, તો એવા પ્રકારનો આલ્કોહોલ ને તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એટલે તૃતીયક આલ્કોહોલ જે છે એ સરળતાથી છે એની HCl સાથે પ્રક્રિયા કરી શકે છે. એટલે જે હેલાઇડ છે, કોઈ પણ આલ્કોહોલ છે એ સરળ જ હેલાઇડ બનાવે, તો હેલાઇડ ત્યારે જ બનાવી શકે કે દ્રાવણ છે એની અંદર ધુંધળા પણ ઉત્પન્ન થાય, અને તો જ એ આલ્કોહોલ છે વિદ્યાર્થી મિત્રો એ સરળ રીતે શું બનાવી શકે, હેલાઇડ બનાવી શકે. એટલે હેલાઇડ બનાવવા માટે દ્રાવણની અંદર ધૂળ પણ ઉત્પન્ન થવું જરૂરી છે, એટલે કે દ્રાવણ છે એ એકબીજામાં મિશ્ર થવા જોઈએ નહીં. એટલે કે આલ્કોહોલ અને હેલાઇડ આ બંને જ્યારે એકબીજામાં મિશ્રણ થાય, ભાવ મિશ્રિત હોય, ત્યારે એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ધુંધળા પણ ઉત્પન્ન થાય, અને દ્રાવણ તમને ધૂળો દેખાય છે, અને દ્રાવણ જે ધૂળો દેખાય એનો મતલબ એવો થાય કે તૃતીયક આલ્કોહોલ જે છે બરોબર ઈ હેલાઇડની અંદર દ્રાવ્ય તો નથી, એટલે કે આલ્કોહોલ અને આલ્ડિહાઇડ, આલ્કોહોલ અને હેલાઇડ બંને એકબીજામાં દ્રાવ્ય થતા નથી, એટલે કે અમિશ્રિત રહે છે, અને એના લીધે તમને દ્રાવણની અંદર છે એ દ્રાવણ એકદમ ક્લિયર દેખાતું નથી, એટલે કે ધૂળું દેખાય છે, અને એનો મતલબ એવો થશે કે હેલાઇડ અને આલ્કોહોલ એકબીજામાં મિશ્રિત થતા નથી, તો એવા પ્રકારના આલ્કોહોલને શું કહેવાય, તૃતીયક આલ્કોહોલ. અને જેની અંદર ધૂંધળા પણ ઉત્પન્ન થતું નથી, તો પ્રાથમિક આલ્કોહોલ એવો છે કે જે દ્રાવણની અંદર ધૂંધળા પણ ઉત્પન્ન કરતો નથી, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ છે એ આ હેલાઇડની અંદર છે એ સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે, જ્યારે તૃતીયક આલ્કોહોલ છે એ આલ્ડા હેલાઇડની અંદર સરળતાથી દ્રાવ્ય થતો નથી. એટલા માટે ખાસ યાદ રાખવાનું કે આલ્કોહોલની ફરક માટેની કઈ કસોટી વપરાશે, લ્યુકાસ કસોટી. જો દ્રાવણ તમને ધૂંધળું દેખાય, એટલે કે કોઈ પણ દ્રાવણની અંદર ધૂંધળા પણ જોવા મળે, એટલે કોઈ આલ્કોહોલ હોય તૃતીયક આલ્કોહોલ, અને જેની અંદર જે એ ધૂંધળા જેવું દ્રાવણ જોવા મળે નહીં, તો એ કયો આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ હોય, અને તેલની પદાર્થ જોવા તમને લાગે, એટલે કે તેલ જોવા તમને લાગે, એટલે મિશ્રણ જે છે એ તેલની પદાર્થ જેવું તમને દેખાય, તો કયો આલ્કોહોલ આવશે, દ્વિતીયક આલ્કોહોલ. એટલે જ્યારે ધૂંધળા પણ ઉત્પન્ન કરતો ન હોય, તો પ્રાથમિક આલ્કોહોલ તમને તેલ જેવો એટલે કે તેલી જેવો પદાર્થ તમને દેખાતો હોય દ્રાવણ, તો એ દ્વિતીયક આલ્કોહોલ. અને જે આલ્કોહોલ છે એ આલ્ડિહાઇડની અંદર હેલાઇડની અંદર ધૂંધળા પણ ઉત્પન્ન કરે, તો એવા પ્રકારના આલ્કોહોલ આપણે કેવો આલ્કોહોલ કહીશું, તૃતીયક આલ્કોહોલ, કે જે હેલાઇડની અંદર મિશ્ર થતો નથી, કેવો રહે છે, અમિશ્રિત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે આલ્કોહોલ જે છે એને પારખવા માટેની કઈ કસોટી વપરાશે, લ્યુકાસ કસોટી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વાર એક્ઝામ અંદર બોર્ડમાં અથવા બુસ્કેટમાં પૂછાય છે કે આલ્કોહોલની પરખ માટેની કઈ કસોટી વપરાય, તો કઈ કસોટી આવશે, લ્યુકાસ કસોટી. એની અંદર ત્રણ વસ્તુ રાખવાની કે જો દ્રાવણની અંદર ધુંધળા પણ જોવા મળે તો તૃતીયક આલ્કોહોલ, જો દ્રાવણની અંદર ધુંધળા પણ જોવા ન મળે તો પ્રાથમિક આલ્કોહોલ, અને જો દ્રાવણ છે એ તેલી પદાર્થ જેવું લાગે તો કયો આલ્કોહોલ આવશે, દ્વિતીયક આલ્કોહોલ. સાધુ વિદ્યાર્થી મિત્રો બીજી પ્રક્રિયા તો કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો આપણે આલ્કોહોલની પ્રક્રિયા ગુણ્યા કહીશું ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે. તો પહેલા મને પ્રાથમિક આલ્કોહોલ તો કે ROH, એની પ્રક્રિયા ગુણ્યા કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો બે પ્રકારના હેલાઇડ આવશે, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ગમે તે હેલાઇડ લઈ શકો. સપોઝ અહીંયા ધારો કે મેં PBr3 લીધા, તો P એટલે ફોસ્ફરસ, Br એટલે કોણ, હેલોજન, અને કેટલા લેવાના, ત્રણ, એટલે કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. જ્યારે એની સાથે પ્રક્રિયા કરો ત્યારે સામે શું બને, તો કે આલ્કાહેલાઇડ, એટલે સામે શું બનશે, RBr વત્તા શું બનશે છે, HBr અને વત્તા POBr. તો અહીંયા વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે ત્રણ પ્રકારની તમને નિકટ મળી, કે જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલ તો કોઈ પણ આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે કરો ત્યારે નિકટ તરીકે શું મળશે, આલ્કાઇલ હેલાઇડ, એટલે અહીંયા બ્રોમાઇડ છે, આલ્કાઇલ બ્રોમાઇડ. જો અહીંયા તમે X લો તો આલ્કાઇલ હેલાઇડ, જો અહીંયા તમે Cl લો તો અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ, અને વત્તા શું દૂર થાય, હાઇડ્રોજન બ્રોમાઇડ અને POBr. તો આ વાત છે વિદ્યાર્થી મિત્રો કોની, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. આગળ વિદ્યાર્થી મિત્રો અગત્યનો ટોપિક જે વારંવાર છે એ બોર્ડની એક્ઝામની અંદર અથવા MCQ ની અંદર વારંવાર છે, ઘણીવાર પૂછાતો હોય છે કે નિર્જળીકરણ.
હવે નિર્જળીકરણ તમે શબ્દ તમે જો તમને ખ્યાલ આવશે કે નિર્જળીકરણ એટલે જળ છે એને દૂર કરવાનું છે તો આપણે આ રિએક્શન ની અંદર આપણે આલ્કોહોલ જે છે બરોબર એની અંદર જે આપણે પાણીના ભાગને શું કરવાનું દૂર કરવાનું એટલે આપણે આલ્કોહોલ નું વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે નિર્જળીકરણ એટલે આલ્કોહોલ આપણે જે આપેલો છે પ્રક્રિયાની અંદર એની અંદર થી આપણે પાણીના ભાગને શું કરવાનું છે દૂર કરવાનું છે તો કોઈ પણ જગ્યાએ જ્યારે પાણીના ભાગને દૂર કરવામાં આવે ત્યારે એવી પ્રક્રિયાઓને શું કહેવાય નિર્જળીકરણ તો અહીંયા આપણે આલ્કોહોલ નું શું કરવાનું છે નિર્જળીકરણ તો આલ્કોહોલ નું જે નિર્જળીકરણ જે છે એ સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ અથવા ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આલ્કોહોલ નું રૂપાંતર છે એ આલ્કીન માં થશે કેમાં થશે આલ્કીન માં એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આલ્કોહોલ માંથી આલ્કીન બનાવવાનું આવે ત્યારે સિમ્પલ વસ્તુ રાખવાની કે આલ્કોહોલ નું શું કરવાનું નિર્જળીકરણ એટલે ઘણા બધા પરિવર્તન છે એવા પૂછાતા હોય તો ઘણા બધા એમસીક્યુ ની અંદર પૂછાય છે ત્યારે તમારે શોર્ટ ટ્રેક માં યાદ રાખવાનું કે આલ્કોહોલ જે છે અથવા કોઈ પણ પદાર્થ જ્યારે તમે નિર્જળીકરણ કરો ત્યારે હંમેશા પાણીના ભાગને શું કરવાનો દૂર કરવાનો પણ આલ્કોહોલ નું જ્યારે તમે નિર્જળીકરણ કરો હોય ત્યારે ફરજિયાત તમે પાણીનો ભાગ દૂર કરો ત્યારે નિપજ તરીકે શું મળે આલ્કીન તો સૌથી પહેલા શરૂઆત કરીશું આપણે તો કે કાર્બન અહીંયા H અહીંયા C અહીંયા OH તો સૌથી પહેલા લઈ લીધું આલ્કોહોલ બરોબર કોઈ પણ આલ્કોહોલ છે બરોબર એનું H+ બરોબર એટલે કે એસિડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું શું કરીશું વિદ્યાર્થીઓ નિર્જળીકરણ એટલે આલ્કોહોલ માંથી આપણે કયા ભાગને દૂર કરીશું પાણીના ભાગને એટલે વત્તા હું દૂર થઈ જશે H2O એટલે બંને જગ્યાએથી એક પરમાણુ દૂર થયા એટલે કાર્બનની વેલેન્સીમાં પહોંચવાનો ઘટાડો એટલે બંને કાર્બનની વચ્ચે શું આવશે ડબલ બોન્ડ એટલા માટે આને કયો પ્રકાર કહેવાય આલ્કીન તો આલ્કોહોલનું રૂપાંતર આલ્કીનમાં કરવું હોય તો આલ્કોહોલ માંથી શું દૂર કરવાનું પાણીનો ભાગ એટલે આલ્કોહોલ માંથી તમે જ્યારે પાણીને રિમૂવ કરો દૂર કરો ત્યારે આલ્કોહોલનું રૂપાંતર કેમાં થઈ જાય છે આલ્કીનમાં આગળ કેવી રીતે વિકલ્પ પ્રક્રિયા તો ઇથેનોલ એટલે કે C2 H5 OH અને કે જો આપણે ઇથેનોલ ઇથેનોલની પ્રક્રિયા જે છે એ 441 કેલ્વિન તાપમાને અને સાંદ્ર અથવા H2SO4 ની સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું તો ઇથેનોલ માંથી શું બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આઈડિયા આવી જશે કે શું બનશે ઇથેન શું કામ કારણ કે અહીંયા થી એક OH આમાંથી એક H શું દૂર થઈ જાય H2O એટલે બંને જગ્યાએ થી જ્યારે એક એક પરમાણુ દૂર થઈ ગયા ત્યારે બંને કાર્બન ની વચ્ચે શું આવશે ડબલ બોન્ડ તો CH2 ડબલ બોન્ડ CH2 એટલે આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ઇથેન એટલે ઇથેનોલ નું રૂપાંતર કેમાં થઈ ગયું ઇથેન માં ઇથીન માં તો ઇથેનોલ નું ઇથીન માં રૂપાંતર કરવું હોય તો તમારે ઇથેનોલ નું શું કરવું પડે નિર્જળીકરણ અને જેવું તમે ઇથેનોલ નું નિર્જળીકરણ કરો એટલે ઇથેનોલ માંથી કયો ભાગ દૂર થઈ જાય પાણીનો અને પાણીનો ભાગ દૂર થાય એટલે બંને કાર્બન ની વેલેન્સી માં શું થાય ઘટાડો એટલે બંને કાર્બન ની વચ્ચે શું આવે ડબલ બોન્ડ એટલે પ્રકાર કેવો આવી જાય આલ્કીન એટલે ઇથેનોલ નું રૂપાંતર કેમાં થઈ જાય ઇથીન માં હવે વિદ્યાર્થી મિત્રો તમે લોજિક વાપરો તો ખ્યાલ આવે કે અહીંયા પ્રોપેનોલ હોય તો તમે શું મળે પ્રોપીન બ્યુટેનોલ હોય તો બ્યુટીન બરોબર આગળ વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા લઈશું કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા એની કરે 2 પ્રોપેનોલ તો બીજા નંબર નું જે છે કાર્બન બરોબર એની ઉપર કોણ આવેલું છે OH સમૂહ એની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો 85% ફોસ્ફરિક એસિડ ની હાજરીમાં બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 85% છે એ ફોસ્ફોરિક એસિડ ની હાજરીમાં તમારી પ્રક્રિયા કરવાની છે બરોબર તો અહીંયા જ્યારે તમે પ્રક્રિયાઓ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અલગ અલગ તાપમાન છે એનો ઉપયોગ તમે કરી શકો 457 છે 433 છે બરોબર ધારો કે સપોઝ અહીંયા હું 433 કેલ્વિન લઈ લઉં તાપમાન તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આનું પણ આપણે શું કરવાનું છે નિર્જળીકરણ એટલે આયા જો OH અને આની અંદર થી એક શું દૂર થઈ જાય H2O એટલે જ્યાં શું બની જાય પ્રોપીન તો CH3 CH ડબલ બોન્ડ CH2 તો શું બની ગયું વિદ્યાર્થી મિત્રો પ્રોપીન આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો જે તમે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ પણ લઈ શકો છો તો તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ તો CH3 C CH3 CH3 OH એની પણ
फॉस्फोरिक एसिड की हाजिरी में स्त्री के ऊपर की हाजिरी में बराबर 457 केल्विन तापमान है। अब विद्यार्थी मित्रों तुम जो सको सो के अहियां थी ओएच आ बे वाती कोई पण एक एच ओएच तो आ बे वाती कोई पण एक एच એટલે હું દૂર થઈ જશે H2O એટલે શું બનશે CH3 ડબલ બોન્ડ CH2 વત્તા હું દૂર થઈ જશે H2O તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે આલ્કોહોલનું નિર્ધારણ કરો